નમસ્કાર મિત્રો NCERT આધારિત વિજ્ઞાન ધોરણ 9 10મો પાઠ ગુરુત્વાકર્ષણ પ્રથમ ભાગ રજુ કરું છું આપને વિનંતી છે વિડિયો જોયા પછી આપને યોગ્ય લાગે તો શેર કરજો અને કોઈ જરૂર જણાય તો સૂચન પણ ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખજો ચાલો શરૂ કરીએ સૂર્યમંડળના ગ્રહોની ગતિનું દર્શન કરીએ પહેલા આપ જોઈ શકો છો સૂર્યની આસપાસ પૃથ્વી સહિતના તમામ ગ્રહો પોતાની પરિક્રમણ ગતિ કરી રહ્યા છે આપ જોઈ શકો છો આવું ભૂતકાળમાં મહાન વૈજ્ઞાનિક સર આઈઝિક ન્યૂટને પણ કર્યું હશે ચાલો આગળ વધીએ પૃથ્વીની સાપેક્ષ ચંદ્રની ગતિનું દર્શન કરો આપ જોઈ શકો છો ચંદ્ર છે એ પૃથ્વીને કેન્દ્રમાં રાખી પરિક્રમણ કરે છે અને એ સમયને આપણે એક મહિનો ગણીએ છીએ આ ગતિ જોયા પછી આગળ વધીએ આપણે મિત્રો જ્યારે ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરતા હશે એ સમયે ચંદ્ર સતત બહારની તરફ ફંગોળાતો હોય પરંતુ એ ફંગોળાઈ જતો નથી આનું કારણ અને ચિંતન કરવામાં સર આઇઝેક ન્યૂટન સતત વ્યસ્ત હતા એવું કહેવાય છે કે તેઓ જ્યારે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા ત્યારે પ્લેગનો રોગ ફાટી નીકળવાથી તેમની યુનિવર્સિટીમાં ઘણો બધો સમયનો વિરામ આપવામાં આવ્યો પરંતુ સર આઇઝેક ન્યૂટન પોતાના ગામ કે પોતાના ઘરે જવાના બદલે ત્યાં રોકાયા અભ્યાસ કરતા રહ્યા અને આ ગતિઓ બાબતનું સતત ચિંતન એમનું શરૂ હતું એમનો પ્રશ્ન એ હતો કે ચંદ્ર સતત ગતિ કરે છે પૃથ્વીને સાપેક્ષ વિવિધ ગ્રહો સૂર્યને સાપેક્ષ ગતિ કરે છે પરિક્રમણ કરે છે તો એ કેવી રીતે ગતિ કરતા હશે મિત્રો આપણે અહીંયા એક સરળ કરી શકાય એવો પ્રયોગ કરીએ એક પદાર્થને એક વર્તુળાકાર ગતિ કરાવીએ છીએ એને કોઈ સાધનથી બાંધેલો છે અને એ ગતિ કરે છે અચાનક જ્યારે એ પદાર્થ વિખોટો પડી જાય તો એ દૂર દૂર ફંગોળાઈ જાય છે એ આપ અહીંયા જોઈ શકો છો અને બાકીનો ભાગ સતત ગતિ કરતો રહે છે તો ફંગોળાઈ જવાનું કારણ એ હતું કે એ પદાર્થ જેના વડે મુખ્ય ધરી સાથે જોડાયેલો હતો એ ધરી તૂટી જાય છે વિખૂટી પડી જાય છે આવો વિચાર સર આઇઝેક ન્યૂટન પણ આવ્યો હશે આગળ વધીએ એવું કહેવાય છે કે જ્યારે વિરામ સમયે પોતે જ્યારે બગીચાની અંદર બેઠા હતા અથવા તો ઊભા હતા અને સફરજનના ઝાડ નીચે કંઈક આવી ઘટના બની જોઈએ આપણે સફરજન એમના માથા ઉપરથી પડીને નીચે જાય છે અને એ ચિંતનમાં તો હતા જ અને એમનું ચિંતન ત્યારબાદ વધી જાય છે કે સફરજન નીચે શા માટે પડ્યું અને પછી એ ચિંતન કરતાં કરતા એમાંથી એનો ઉકેલ શોધી કાઢે છે આ ઉકેલ એફ જી ઇઝ ઇક્વલ ટુ જી ઇન્ટુ એમ વન ઇન્ટુ એમ ટુ બાય આર સ્ક્વેર નામે જાણીતો છે જે શું છે એ આપણે આગળ અભ્યાસ કરીએ એમણે એવું શોધી કાઢ્યું કે જ્યારે ચંદ્ર પૃથ્વીને સાપેક્ષ પરિક્રમણ ગતિ કરતો હોય છે ત્યારે એ સતત બહાર ફંગોળાતો હોય છે પરંતુ તેને ફંગોળાઈ જતો અટકાવનાર એ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું આકર્ષણ છે આવું શોધી કાઢીને એમણે ગુરુત્વાકર્ષણનો નિયમ શોધી કાઢ્યો મિત્રો જુઓ અહીંયા એક પદાર્થ એ આપેલો છે બીજો એક પદાર્થ બી આપેલો છે અને એ બંને પદાર્થ એકબીજા વચ્ચે આકર્ષાય છે તેવું શોધી કાઢનારા સર આઈઝેક ન્યૂટન હતા તેમણે એવું કહ્યું કે એમના બંને કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે ડી છે એ પણ આ બંને વચ્ચેના આકર્ષણ પર ખૂબ મોટી અસર કરે છે અને ત્યારબાદ એને શબ્દશ સમજીએ વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા દરેક પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે જે બંને પદાર્થોના દ્રવ્યમાન એટલે કે દળના ગુણાકારના સંપ્રમાણમાં તથા બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે ઉપરાંત આ બળ બંને પદાર્થોના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હોય છે જે આપણે અહીંયા એનિમેશનથી પણ જોયું અને આને કહે છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જેને શોધી કાઢનાર હતા સર આઇઝેક ન્યૂટન આગળ વધીએ ચાલો મિત્રો ગુરુત્વાકર્ષણ બળ તથા ગુરુત્વાકર્ષણનો અચળાંક શોધવાનું સૂત્ર આપણે આ સમગ્ર પાઠમાં કેટલીક ગાણિતિક ફોર્મ્યુલાઓ પણ સમજવાની છે યાદ રાખવાની છે દાખલાઓ ગણતી વખતે એનો ઉપયોગ કરવાનો છે ચાલો શરૂ કરીએ આપણે જે હમણાં ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજ્યા એમાં બે મુદ્દાઓ અહીંયા આપની વચ્ચે હાજર છે એક તો બળ એમ કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ એટલે કે ધારો કે વ્યક્તિ અને પૃથ્વી વચ્ચેની વાત થતી હોય તો કેપિટલ એમ છે એ પૃથ્વીનું દળ છે અને સ્મોલ એમ છે એ વ્યક્તિનું દળ છે બીજું એક ના છેદમાં ડી સ્ક્વેર ડી છે એ બંને વચ્ચેનું અંતર છે એટલે કે પૃથ્વીના કેન્દ્ર અને વ્યક્તિના કેન્દ્ર વચ્ચેના અંતરની વાત થાય છે આમાં તો એ વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે અને આ બંનેને સાથે જોડવામાં આવે તો સૂત્ર કંઈક આવું બને એફ સમપ્રમાણમાં એટલે કે પ્રપોશનલ ટુ કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ ઇન્ટુ વન બાય ડી માત્ર બંને જે મુદ્દાઓ છે એને સાંકળ્યા છે હજી એને સાદુરૂપ આપીએ તો કંઈક આવું બનશે એફ પ્રપોશનલ કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ બાય ડી ચાલો હવે સમપ્રમાણની જગ્યાએ બરાબરની નિશાની જ્યારે કરવાની થાય ત્યારે આપણે કોઈક અચળાંક વડે ગુણવો પડે તો અહીંયા એક જી નામનો અચળાંક લીધો છે કેપિટલ જી તો એફ બરાબર કેપિટલ જી ઇન્ટુ કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ બાય સ્ક્વેર જી છે એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહેવાય છે મિત્રો તો આ છે ગુરુત્વાકર્ષણ બળ એટલે કે અને ગુરુત્વાકર્ષણનો અચળાંક એ બંનેનો મુદ્દો આમાં આમાં આવે છે હજી પણ થોડું વધારે જોઈએ વેર બાય કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ અને જીનું મૂલ્ય થાય છે સિક્સ પોઈન્ટ સિક્સ સેવન થ્રી ઇન્ટુ ટેન રેઝ ટુ માઇનસ ઇલેવન ન્યુટન ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ કિલોગ્રામ રેઝ ટુ માઇનસ ટુ મિત્રો બરાબર યાદ રાખીશું માત્ર મૂલ્ય જ નહીં પરંતુ એનો એકમ પણ યાદ રાખવો એટલો જ જરૂરી છે તો આને બંનેને આપણે બરાબર યાદ રાખીશું આના પરથી પૃથ્વીનું દળ શોધવાનો પ્રયત્ન હેનરી કેવેન્ડિસ નામના વૈજ્ઞાનિકે કરેલો તો એ પણ આપ બરાબર યાદ રાખશો ચાલો આગળ વધીએ મૂલ્યાંકન પહેલો પ્રશ્ન ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જણાવો જે આપણે જોઈ ચૂક્યા છીએ યાદ કરી લઈએ યસ વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા દરેક પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે જે બંને પદાર્થોના દ્રવ્યમાન એટલે કે દળના ગુણાકારના સંપ્રમાણમાં તથા બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે આ બળ બંને પદાર્થના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હોય છે મારે આપને ખાસ જણાવવું જોઈએ કે આ શબ્દો યાદ રાખવા મહત્વના છે એના કરતાં વધુ મહત્વનું છે આપને આ મુદ્દો બરાબર સમજાવવો જોઈએ મૂલ્યાંકનમાં હજી આગળ વધીએ આપણે મૂલ્યાંકનનો બીજો ભાગ પ્રશ્ન નંબર બીજો પૃથ્વી તથા તેની સપાટી પર રાખેલા કોઈ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણનું ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર હમણાં જ આપણે સ્લાઇડમાં જોયેલું છે આપે યાદ રાખ્યું હશે ચાલો જવાબ છે એફ બરાબર કેપિટલ જી ઇન્ટુ કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ આપણે હું યાદ કરાવી દઉં કે જી છે એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે પૃથ્વીનું દળ છે અને એમ છે એ જે તે પદાર્થનું દળ છે અને ડી સ્કવેર છે એ બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર છે મિત્રો અંતરનો સ્કવેર છે એનો અર્થ એવો થશે કે અંતર જો વધારીશું તો એના વર્ગના પ્રમાણમાં વ્યસ્ત બનશે એટલે કે થોડુંક પણ અંતર વધશે તો ગુરુત્વાકર્ષણ બળ પર બહુ મોટો ફર્ક પડશે આ વસ્તુ આપણે સૌ બરાબર યાદ રાખીએ અને સમજીએ ચાલો જીનું મૂલ્ય શોધનાર વૈજ્ઞાનિક યસ એ જ વૈજ્ઞાનિક કે જેમણે પૃથ્વીનું દળ શોધવાનો પ્રયત્ન કરેલો જેમને પૃથ્વીને તોલનાર વૈજ્ઞાનિક તરીકે પણ ઓળખાય છે સૌનું નામ યાદ આવ્યું જ હશે છતાં વૈજ્ઞાનિક હેનરી કેવેન્ડી હતા ખૂબ ખૂબ શુભેચ્છા સાથે ફરી મળીશું મિત્રો હું આશા રાખું છું આ વિડીયો આપને ગમો હશે જો ગમો હોય તો આપ આને શેર પણ કરજો જરૂર જણાય તો આપ યુટ્યુબ ચેનલમાં કોમેન્ટ પણ લખજો જેથી હું એના સૂચનોનો પછીના વીડિયોમાં અમલ કરી શકું